सोड़ो छ था तेने घटना ही कहवाय तो जेनो सोड़ो छ था एवा पदों कया कया था तो एक पांच बे चार त्रण त्रण चार बे पांच एक टोटल आपणे पांच पदों लख्या था तो पी ऑफ ए बराबर एम अपॉन एन 5/36 एमां कोई छेद नहीं उड़ता पासा पर मळता अंको नो सोड़ो 10 थी मोटो न होय तेने घटना बी कहवाय तो अंको नो सोड़ो 10 थी मोटो न होय तो 10 थी मोटो न होय एवा घणा बधा छे बधा ज पदों आपणे लखवाना छे एटले आपणे शुं करीशुं टोटल 36 पदों छे 36 मांथी जेनो सोड़ो 10 थी मोटो छे एवा त्रण पदों तो 5 6 6 5 अने 6 6 आ त्रण पदों छे ए आपणे काढी नाखीए एमांथी तो टोटल 33 पदों मळे तो पी ऑफ बी बराबर एम अपॉन एन 36/33 એટલે 11/12 પછી પાસા પર મળતા અંકોનો સરવાળો 3 નો ગુણક હોય તેને ઘટના સી કહેવાય 3 નો ગુણક હોય એટલે જેનો સરવાળો 3 આવે 6 આવે 9 આવે અને 12 આવે એને આપણે 3 નો ગુણક કહેવાય તો જો આ એક આ બે પદો છે 1 2 અને 2 1 એ 3 ના ગુણક 3 નો સરવાળો થાય છે પછી આ જે પદો છે 1, 5, 2, 4, 3, 3, 4, 2, 5 टोटल 12 पदों छे तो पी ऑफ सी बराबर एम अपॉन 12/36 એટલે 1/3 પછી પાસા પર મળતા અંકોનો ગુણાકાર 12 થાય એને ઘટના ડી કહેવાય જેનો ગુણાકાર 12 થાય તો આપણે 1/1 બધાનો ગુણાકાર જોઈ લેવાનો એકની લાઈનમાં કોનો ગુણાકાર થતો નથી બેની લાઈનમાં જો 2 * 6 જેનો ટોટલ 12 ગુણાકાર 12 થાય 3 ની લાઈનમાં 3 * 6 12 થાય 4 ની લાઈનમાં 4 * 3 12 થશે અને 5 ની લાઈનમાં કોઈ નહીં 6 ની લાઈનમાં 6 * 2 12 થશે एम टोटल आपणी पासे चार पदों मळे एटले 4/36 1/9 आ त्रीजो दाखलो छे बे बाळको धरावता कुटुंबमांथी बे बाळको धराव कुटुंबमांथी कुटुंब यादव पसंद करवामां आवे तो बे बाळको पैकी चलो बे बाळको धरावता कुटुंबमांथी एक कुटुंब पसंद करवामां आवे करवानो निदर्शावतास बराबर तो यू बराबर चलो बे बाळको धरावतो कुटुंब छे बे बाळको धरावता कुटुंबमांथी कोई पण एक कुटुंब पसंद करवामां आवे तेमां बे बाळको कया कया होय शके तो बन्ने बॉय होय बन्ने गर्ल होय अथवा बॉय गर्ल अने अथवा गर्ल बॉय टोटल आपणने चार पदों मळे यू बराबर निदर्श अवकाश चार मळे आ पहेलू छे एक बाळक छोकरी अने एक बाळक छोकरो होय एक बाळक छोकरी अने एक बाळक छोकरो होय टोटल बे जना तो पी ऑफ ए बराबर एम अपॉन एन 2/4 એટલે 1/2 સંભાવના આપણને મળે છે પછી બીજું છે બીજામાં ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તેની સંભાવના શોધો ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તેને ઘટના બી કહેવાય માટે એમ બરાબર ચલો ઓછામાં ઓછું એક બાળક છોકરી હોવું જોઈએ તો આ ત્રણ પદો છે જી જી એક છોકરી હોય તો ચાલે બે છોકરી ઓછામાં ઓછી એક છોકરી તો હોવી જોઈએ એમ કે છે બીજી અને જીબી જો આમાં બે છોકરીઓ છે આમાં એક છોકરી આમાં એક છોકરી ટોટલ ત્રણ જણા તો પી ઓફ બી બરાબર એમ બાય એન 3/4
આ રીતે આપણને કટ ન મળે. ચલો પછી પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા આદર પસંદ કરવામાં આવે તો 100 7 વડે નિશેષ ભાગી શકાય. ચલો દાખલા નંબર 4 છે એમાં 100 પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે u બરાબર. ચલો 100 માંથી એક સંખ્યા પસંદ, પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય 1 2 3 4 છે ક્યાં સુધી તો 100 સુધી, તો ટોટલ 100 સંખ્યાઓ છે એટલે u બરાબર 100 છે. n બરાબર 100 છે. હવે આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય તેની સંભાવના શોધો. આ સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય, સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય તેને ઘટના 1 કહેવાય. એમ બરાબર. ચલો હવે 7 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યાઓ તો જો 7 × 1 = 7, 7 × 2 = 7, 7 × 3 = 21, 7 × 4 = 28, 7 × 5 = 35. આમ ગણતરી કરી ક્યાં સુધી ગણતરી કરવાની, તો છેલ્લી સંખ્યા કઈ, તો આવી ગણતરી ન કરવી હોય તો છેલ્લી સંખ્યા જુઓ 100 છે, 100 ભાગ્યા 7 કરો કેટલા આવે, 14 પોઈન્ટ સમથિંગ આવે, 14 પોઈન્ટ સમથિંગ. તો પોઈન્ટ છોડી દો, 14 × 7 કરો 14 × 7 = 98, છેલ્લી સંખ્યા 98. ન ફાવે આવું તો સિમ્પલ, 100 ને 7 વડે ન ભગાય તો 99, આમ ઘટતા જાવ, 99 ને 7 વડે ન ભગાય તો 98 ને 7 વડે ભગાય, હા કેટલા આવે 14, તો જવાબ 14, એમ ની કિંમત 14. અહીં તમે ગણતરી કરો તો બધી જગ્યા તમને 14 સંખ્યાઓ મળે, પણ આવી બધી ગણતરી ન કરાવે શકે કે તો 100 છે, 1000 સંખ્યાઓ તો શું કરું, 2000 સંખ્યાઓ તો શું કરું, તો ગણતરી ન કરાય, એના માટે આપણે મેથેમેટિકલ કેલ્ક્યુલેશનનો ઉપયોગ કરવો પડે. તો પી ઓફ એ બરાબર એમ અપોન એ, તો 14/100 એટલે 7 × 2 = 50, 7/50. ચલો એના પછી આગળ ગણતરી કરીએ. પાંચમો દાખલો, એક યાદચ્છિક સંખ્યા પસંદ કરવાના નિદર્શ અવકાશ. પાંચમામાં એક યાદચ્છિક સંખ્યા પસંદ કરવાનો પ્રયોગનો નિદર્શ અવકાશ u બરાબર આપેલો છે, u બરાબર 1, 2, 3 ત્યાંથી 120 સુધીની સંખ્યા આપણને આપેલી છે એટલે n ની કિંમત 120 કહેવાય. 1 થી 120 માંથી કોઈ પણ એક સંખ્યા આપણે પસંદ કરવાની છે. ચલો પહેલી છે 3 ની ગુણાકાર, 3 ની ગુણાકાર તેને ઘટના એ કહેવાય બરાબર. તો એમ બરાબર જોજો, હવે 3 ની ગુણાકાર તો 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9. ગણ્યા છેલ્લી સંખ્યા 120 ને 3 વડે ભગાય જોઈ લો તો કે આ ભગાય છે, તો 40 જવાબ આવે. તો પી ઓફ એ બરાબર એમ અપોન એન 40/120, પી ઓફ એ બરાબર એમ બાય એન 40/120 તો 1/3. હવે બીજું લખી 3 ની ગુણક ન હોય, 3 ની ગુણક ન હોય એને ઘટના બી કહેવાય. હવે ધ્યાન આપજો, આપણે શોધવા જવાની જરૂર નથી, એમમાં આગળ ટોટલ સંખ્યા આપી 120, એમાંથી 3 ની ગુણક 40 છે હું કાઢી નાખું એટલે 3 ની ગુણક નો મળી જાય, તો 120 માંથી 3 ની ગુણક કેટલી છે તો 40 છે. આ 40 શું છે, 3 ની ગુણક એ કાઢી નાખો એટલે 80 છે, એ 3 ની ગુણક ન હોય જે મારે જોઈએ છે. તો પી ઓફ બી બરાબર એમ બાય એન 80/120 એટલે 2/3. પછી ત્રીજું છે 4 ની ગુણક હોય તેને ઘટના સી કહેવાય, 4 ની ગુણક હોય તેને ઘટના સી કહેવાય. એમ બરાબર ચલો 4 ની ગુણક તો 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, છેલ્લી સંખ્યા 120 ને 4 વડે ભાગાય એટલે 30 આવે. તો પી ઓફ સી બરાબર
30 भागे 120 એટલે 1/4 પછી ચોથું છે ચાર ની ગુણક ન હોય તેને ઘટના ડી કહેવાય ચલો ચાર ની ગુણક ન હોય એના માટે પણ ઉપર આપણે ગણ્યું એવું જ કે ટોટલ 120 સંખ્યા છે એમાંથી ચાર ની ગુણક છે એવી કેટલી સંખ્યાઓ 30 કાઢી નાખો તો બાકી બધી 90 સંખ્યા ચાર ની ગુણક ન હોય બરાબર તો પી ઓફ ડી બરાબર 90 ભાગે 120 એટલે 30 તરી 90 અને 3 ચોક 12 એટલે બી બાય 4 આવશે ચલો પછી પાંચમું છે 3 અને 4 બંને ગુણક હોય શું છે કોઈ કોનું માઇક્રોફોન ચાલુ છે ભાઈ ત્રણ અને ચાર બંનેની ગુણક હોય તેને ઘટના ઈ કહેવાય ત્રણ અને ચાર બંનેની ગુણક હોય તેને ઘટના ઈ કહેવાય એમ બરાબર હવે જોયું તો ત્રણ ને ચાર બંનેની ગુણક માટે સિમ્પલ છે ત્રણ ગુણ્યા ચાર કેટલા થાય ત્રણ ચોક 12 તો બસ 12 નો ઘડિયો તમારે લખવાની 12 ની સંખ્યાઓ 12 એકા 12 12 દુ 24 છેલ્લી સંખ્યા 120 120 ભાગ્યા 12 કરી એટલે જવાબ આવે 10 જો તમારે બધી સંખ્યા લખવી તમે લખી શકો છો 10 સંખ્યા આવે હવે આપણે p ઓફ e બરાબર m / n 10 ભાગ્યા 120 એટલે 1/12 આ પ્રમાણે